સુંદર મજાનું ગામ હતું. એમાં બે ભાઈઓ રહેતા હતા, કનુ અને મનુ. મોટો ભાઈ કનુ ખૂબ સુખી હતો અને નાનો ભાઈ મનુ મહેનત મજૂરી તો ખૂબ કરતો હતો પણ ગરીબ હતો. એનું અને એના પરિવારનું ગુજરાન માંડમાંડ ચાલતું. એવામાં દિવાળીનો તહેવાર આવ્યો. બધી જગ્યાએ જાત જાતના ફટાકડા ફૂટવા માંડ્યા અને દરેક ઘરોમાં પાત પાતની મીઠાઈઓ પણ બનવા લાગી. હવે દિવાળીનો તહેવાર આવી ગયો છે, આપણા બાળકો માટે નવા કપડાં અને મીઠાઈઓ લઈ આવો અને થોડાક ફટાકડા પણ લાવો. બધા બાળકોને ફટાકડા ફોડતા જોઈને આપણા બાળકો નેહાકો નાખે છે. મારી જોડે ક્યાં પૈસા છે તો નવા કપડાં અને ફટાકડા લઈ આપું. લાવ મોટા ભાઈ જોડે જાઉં અને આપે તો થોડાક ઉછીના પૈસા લઈ આવું. હા, તમે મોટા ભાઈ જોડે જાઓ અને એમને જઈને કહેજો કે અમારી જોડે દિવાળી કરવા પૈસા નથી, તો થોડા કુછીના પૈસા આપો, અમે મહિના પછી તમને મજૂરી કરીને આપી દઈશું. મનુ અને એની પત્ની બે જાય છે મોટા ભાઈ જોડે કુછીના પૈસા લેવા માટે. મોટા ભાઈના ઘરે ધામધૂમથી દિવાળીનો તહેવાર ઉજવાઈ રહ્યો હતો અને મીઠાઈઓ પણ બની રહી હતી. તમે બજારમાં જાઓ અને દિવાળીની ખરીદી કરી આવો. મારા માટે મોઘામાં મોઘી સાડી અને બાળકો માટે પણ મોઘા મોઘા કપડાં લઈ આવો. મોટા ભાઈ, દિવાળી કરવા માટે અમારી જોડે ગત્તુ પૈસા નથી, તો થોડા કુછીના પૈસા અમને આપો, એક મહિના પછી હું તમને પાછા આપી દઈશ. અમે ભયા ખૂબ મહેનત કરી છે ત્યારે આટલે સુધી પહોંચ્યા છીએ. તમારે કઈ કામ ધંધો કરવો નહીં અને બેઠા બેઠા ખાવું અને અહીં માગવા દોડ્યું આવવાનું? અહીં શું અમારે નોટો છાપવાના મશીન છે? હું તમને એક રૂપિયો આપવાનો નથી. અહીં અમારે ખર્ચા કેટલા બધા છે, અમારું જ પૂરું થતું નથી ને. બાળકોને નિશાળની ફી ભરવાની, મકાનનું ભાડું, લાઇટ બિલ, કેટલા બધા ખર્ચાઓ છે અમારે. અમારે તો અહીં લાકડા વેચાતા લાવવાના. થોડાક પૈસા આપ્યા હોત તો સારું હતું મોટા ભાઈ, પણ હવે તમારી જોડે ના હોય તો ચાલશે, બીજે ક્યાંકથી લઈ આવું. ભલે ત્યારે આવજો મોટા ભાઈ. મારા બેટા અહીં પૈસા લેવા દોડ્યા આવે, અહીં પૈસા ક્યાંથી હોય? અહીં ક્યાં પૈસાના ઝાડ છે? ઘરે આવ્યા પછી મનુને વિચાર આવ્યો કે લાવ જંગલમાં જઈને થોડાક લાકડા કાપી આવું અને પછી એને વેચીને બાળકો માટે દિવાળીની કઈક ખરીદી કરી આવું. અરે બેટા, આ દિવાળીના ટાઈમે તું અહીં જંગલમાં શું કરે છે? અરે માજી, ઘરે રહીને હું શું કરું? તારે તો અત્યારે દિવાળીના ટાઈમે ઘરે રહીને બાળકો સાથે દિવાળી ઉજવવી જોઈએ. બિચારા માજીને શું ખબર કે મારે પૈસાની કેવી તંગી છે, કેવી રીતે દિવાળી ઉજવવી, પૈસા જ નથી ને. લાવ લાવ મારી પરિસ્થિતિ આ ડોસી માને કહું. અરે મારી માવડી, હું તો સાવ ગરીબ છું, મારી પરિસ્થિતિ સાવ ખરાબ છે, હું કેવી રીતે દિવાળી ઉજવું? અરે મારા દીકરા, તારી ગરીબી હું હમણાં હાલ જ દૂર કરું છું. હું તને એક જાદુઈ ઘર ઘંટી આપું છું, એ ઘંટી પાસે તું જે માંગીશ એ તને મળશે અને તારી ગરીબી સાવ દૂર થઈ જશે અને તું અમીર થઈ જઈશ. અમે બેટા, મારી હવે ઉંમર થઈ છે, ઘંટી તું લઈ જા. લે બેટા, આ જાદુઈ ઘંટી છે, આ ઘંટી મામૂલી નથી, આ ઘંટી પાસે તું જે માંગીશ એ તને મળશે. આ જાદુઈ ઘંટી તું લઈ જા અને તારું જીવન સુખેથી પસાર કર. મનુભાઈ તો જાદુઈ ઘંટી લઈને ચાલ્યા ઘર તરફ. મનુભાઈની ખુશીનો કોઈ પાર ન હતો. મનમાં વિચારી રહ્યા હતા કે હું તો દુનિયાનો હવે ખૂબ જ સુખીમાં સુખી માણસ થઈ ગયો. મનુભાઈ તો ઘંટી લઈને ઘરે આવ્યા. ઘરે આવીને એમની પત્નીને કહે, આ ઘંટી કઈ મામૂલી ઘંટી નથી, આ ઘંટી પાસે આપણે જે માંગીએ તે મળશે, આ જાદુઈ ઘંટી છે. ઘંટી ઘંટી દાળ આપ, ઘંટી ઘંટી ચોખા આપ, ઘંટી ઘંટી ફ્રૂટ આપ, ઘંટી ઘંટી મીઠાઈ આપ. આમ જો હું નતો કહેતો, આવી ગયું ને બધું. લો બેટા ખાવ, ધરાય ને ખાવ. પહેલા ધરાય ને ખાઈ લો, પછી હું કપડાં ને ફટાકડા ને બધું જ ઘંટી પાસે માગું. હવે તો આપણે આખી દુનિયાના સુખીમાં સુખી માણસ થઈ ગયા છીએ. આપણે હવે કશું જ કામ કરવાની જરૂર પડશે નહીં. આપણે જે કંઈ પણ જોશે તે ઘંટી જોડે માગશું અને ગામ લોકોને જોશે ને તો પણ આપણે ઘંટી પાસે માગીને બધું આપશું.
લે હવે આપણે છાપરીમાંથી નવું મકાન પણ બનાવી દીધું અને ગાડી તો આપણને આવડતી નથી, શીખશું ત્યારે ગાડી પણ માગશું, પછી એને મોજથી ફરશું. ભગવાને આપણને આટલું બધું આપ્યું છે તો ચાલો આપણે ગામ લોકોને પૂછીએ અને એ લોકોને જે કંઈ પણ જોવે તે આપણે ઘંટી પાસેથી લઈ આપીએ. આ વાતની ખબર મોટા ભાઈ કનુને પડી. મારો નાનો ભાઈ મનુ, કાલ સુધી એની જોડે ખાવાના પણ ફાંફા હતા અને અચાનક આટલો બધો સુખી કેવી રીતે થઈ ગયો? એની પાસે રહેવા માટે એક છાપરી હતી અને એમાંથી એણે મોટો બંગલો બનાવી દીધો અને આખા ગામ લોકોને મદદ કરી રહ્યો છે. આ બધા પૈસે એની જોડે આવ્યા ક્યાંથી? મારે તપાસ કરવી પડશે. અલ્યા રહેવા દો, આપણે કઈ તપાસ કરવા નથી જાવ. કનુભાઈ તો ચાલ્યા મનુભાઈની તપાસ કરવા માટે કે મનુભાઈ આટલા સુખી કેવી રીતે થયા, એ તો મારે જાણવું જ પડશે. આવો આવો મોટા ભાઈ, શું લાવ્યા? અરે મનુ, હું તમારા માટે દિવાળી કરવા માટે સામાન લાવ્યો છું. ફટાકડા, નવા કપડા અને મીઠાઈ ને બધું. તે દિવસે તારા ભાભી ઘરે હતા એટલે હું તને કશું આપી નતો શક્યો. આજે તારા ભાભી બારે ગયા છે એટલે હું તને છાનું આપવા આવ્યો છું. જોયું મારો ભાઈ કેટલો દયાળુ છે. હું તને નહોતો કહેતો કે મારો ભાઈ ખૂબ જ દયાળુ છે. મોટા ભાઈ તમે આવ્યા છો તો હવે જમીને જ જાઓ. જમીને તો હું જઈશ, પણ તમે આટલા બધા સુખી કેવી રીતે થયા એ તો મને કહો. મોટા ભાઈ, દિવાળીના દિવસે હું તમારી પાસે પૈસા લેવા માટે આવ્યો હતો ત્યારે તમે મને પૈસા નહોતા આપ્યા. તે દિવસે મારે પૈસાની સખત જરૂર હતી એટલે હું જંગલમાં લાકડા કાપવા માટે ગયો હતો. ત્યાં મને એક બુદ્ધ ડોશીમાં મળ્યા હતા અને એમણે મને આ જાદુ ઘંટી આપી. આ ઘંટી પાસે જે કંઈ પણ માગો તે મળે છે અને તમારે પણ જો કંઈ જોતું હોય તો આ ઘંટી પાસેથી હું લઈ આપીશ. મોટા ભાઈ, હવે તમારે કંઈ પણ કમાવાની જરૂર નથી. તમારે જે કંઈ પણ જોવે તે અહીં આવીને લઈ જજો. લ્યો ચાલો હવે જમવા બેસી જાઓ. ઘંટી ઘંટી દાળ આપ, ઘંટી ઘંટી ચોખા આપ, ઘંટી ઘંટી ફ્રૂટ આપ, ઘંટી ઘંટી મીઠાઈ આપ. લ્યો મોટા ભાઈ, હવે તમે પેટ ભરીને જમી લો. મારો નાનો ભાઈ મનુ અને એની પત્ની બજારમાં ગયા છે. ત્યાં સુધી લાવ લાવ, આ ઘંટી ચોરીને જતો રહું. એમ કહીને કનુભાઈ તો ઘંટી લઈને ઉપડ્યા. હાસ, માંડ ઘંટી હાથ આવી. આપણાને બજારમાંથી આવતા આવતા મોટો ભાઈ ક્યાં ગયા અને ઘંટી પણ દેખાતી નથી. મોટા ભાઈ લઈ ગયા કે શું? નક્કી મોટા ભાઈ ઘંટી લઈ ગયા લાગે છે. મોટા ભાઈ ઘંટી લઈ ગયા તો ભલે લઈ ગયા હોય, પણ એમને ઘંટી બંધ કરતા પણ નહીં આવડે. તો ચાલ આપણે એમના ઘરે જઈએ અને ઘંટી બંધ કરવાનું શીખડાવતા આવીએ. તો ચાલો હાલ જ જઈએ આપણે. મનુ અને એની પત્ની બે જાય છે મોટા ભાઈના ઘરે ઘંટી બંધ કરવાનું શીખડાવવા માટે. ચાલો ચાલો જલ્દી સામાન પેક કરો, આપણે ઘર છોડીને જતું રહેવાનું છે બહાર રહેવા માટે. પણ કેમ? અચાનક આમ શું થયું? બહાર રહેવા માટે કેમ જવું છે તમારે અને આ ઘંટી ક્યાંથી લાવ્યા છો તમે? અત્યારે હાલ તમે ચૂપચાપ બધું સામાન પેક કરો, એ બધું હું તમને આગળ જઈને કહીશ. કનુભાઈ તો તરત ને તરત ઘંટી ઉપાડી અને ઘર છોડીને નીકળી ગયા. દરિયા કિનારે જઈને કનુભાઈએ તો એક નાવ ખરીદી લીધી દરિયાના પેલે પાર રહેવા જવા માટે. અરે મોટા ભાઈના ઘરે તો તાળું છે. નક્કી મોટા ભાઈ ઘંટી લઈને ક્યાંક બહાર ગામ રહેવા જતા રહ્યા લાગે છે. ચાલો પાછા ઘરે, જેવી ભગવાનની મરજી. ચાલો ત્યારે ઘરે જઈએ, હવે શું કરશું? પછી મનુ અને એની પત્ની ચાલ્યા ઘર તરફ. તમે શા માટે અમને અહીં લાવ્યા છો? તમે કહેતા હતા ને કે પછી કહીશ, તો કહો હવે કેમ તમે ઘર છોડીને અહીં લાવ્યા છો અમને? આ ઘંટી નાના ભાઈની છે અને હું ચોરીને લાવ્યો છું. આપણે દરિયાના પેલે પાર રહેવા જવાનું છે એટલે નાના ભાઈને ખબર ના પડે કે ઘંટી આપણે ચોરી લાવીએ છીએ. આ ઘંટી જાદુ ઘંટી છે, કઈ મામૂલી ઘંટી નથી. આ ઘંટી પાસે આપણે જે કંઈ પણ માંગશું તે મળશે. નાના ભાઈની ઘંટી ચોર તો તમને જરાય શરમ ના આવી? ચાલો પાછા નાના ભાઈને ઘંટી પાછી આપી દો. આપણે કે ઘંટી ચોરી લાવવાની જરૂર છે? આપણાને તો ભગવાને ઘણું આપ્યું છે. નાનો ભાઈ બિચારો સાવ ગરીબ છે, આ ઘંટી એની પાસે જ રહેવા દો ને. ના, હવે મારે પાછું જવું નથી.
તું જો હવે આ જાદુ ઘંટી નો કમાલ, ઘંટી ઘંટી દાળ આપ, ઘંટી ઘંટી ચોખા આપ, ઘંટી ઘંટી ફ્રૂટ આપ, ઘંટી ઘંટી મીઠાઈ આપ. હજી તમારે કઈ ખાવું હોય તો માગો, આ ચાલુ ઘંટી એ હું માગી લઉં, પછી ઘંટી મારે બંધ કરવી છે. દાળ માં થોડુંક મીઠું ઓછું છે તો મીઠું માગો. અરે મીઠું શું, ગોળ ખાંડ હાકર તારે જે ખાવું હોય એ માગ, ઘંટી ઘંટી મીઠું આપ. ઘંટી ઘંટી બંધ થા. અરે આ ઘંટી તો બંધ થતી નથી, આ ઘંટીને બંધ કેવી રીતે કરવાની એ તો મને આવડતું પણ નથી. કોઈ દિવસ કોઈ સાથે કૂડ કપટ કરવું નહીં, નહીતર એનું આ પરિણામ તમે